ગુજરાતની સરકારે પહેલી વાર શાળામાં ભણતા જે દિવ્યાંગ બાળકો હોય ને એના માટે ખાસ 3000 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાતની પ્રાથમિક શાળામાં ખાસ શિક્ષકો 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકવાના છે અને પછી એ દિવ્યાંગ બાળકોને ભણાવવાના છે. આનાથી ગુજરાતના એ તમામ દિવ્યાંગ બાળકો છે એને શિક્ષણ મળવાનું છે. તો વિસ્તારથી સરકારના સુંદર પગલાની વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ગુજરાતની પ્રાથમિક શાળામાં ભણતા દિવ્યાંગ બાળકોને પણ સરખી રીતના અને સારી રીતના ભણાવી શકાય એના માટે શિક્ષણ માટે ગુજરાત સરકારે 3000 જેટલા ખાસ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ મામલે જાહેરાત કરી અને ગુજરાત સામે સરકારના પગલાની વાત મૂકી છે કે અમે આવું કરવા જઈ રહ્યા છીએ. આવતી 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કોઈ પણ શિક્ષક છે જે લાયકાત ધરાવે છે આ મામલે ઓનલાઈન અરજી કરી શકવાનો છે. એના 3 મહિના પછી ગુજરાત રાજ્ય પરીક્ષા મંડળ છે અમદાવાદની 8 જેટલી નિશાળમાં આ ખાસ શિક્ષકો જેટલા પણ છે એમની પરીક્ષા લેવાના છે. આ પગલા મુજબ ધોરણ 1 થી 5ની નિશાળમાં 1861 અને 6 થી 8માં ભણતા 1139 જેટલા ખાસ શિક્ષકોની ભરતી કરવામાં આવવાની છે. આમાં પણ SC ST OBC અને જનરલની કેટેગરી રહેવાની છે. જનરલની વાત કરીએ તો 950, SC ની વાત કરીએ તો 122, ST ની વાત કરીએ તો 199, SC BC ની વાત કરીએ તો 425, આર્થિક રીતના નબળા જેટલા પણ વિભાગના શિક્ષકો છે એમને 165 જેટલી ભરતી કરવામાં આવશે. 6 થી 8ની વાત કરીએ કેટેગરીની તો જનરલના 592, SC ના 65, ST ના 127, SC BC ના 265 અને આર્થિક રીતે નબળા વર્ગના 90 જેટલા ખાસ શિક્ષકો છે એમની ભરતી કરવામાં આવવાની છે. સરકારનો આ નિર્ણય તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા હોય તો પછી નીચે ડિસ્ક્રિપ્શન છે એના ઉપર એક લિંક આપેલી છે, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો તો દેશ દુનિયાના તમામ સમાચારો તમને આવી જ રીતના મળતા રહેશે. ધન્યવાદ.